અને ત્યારબાદ અહીંયા નીચે સેવ બટન છે તેની પર ક્લિક કરવું. સેવ બટન પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનો સ્ટુડન્ટ આઈડી અને એપ્લિકેશન નંબર જનરેટ થાય છે, જે તમને એક પોપઅપ વિન્ડો ખુલશે તેમાં તમે જોઈ શકશો. એ નંબર તમારે સાચવીને રાખવો જે આગળ કામ આવી શકે છે. હવે આ હતી રેગ્યુલર વિદ્યાર્થીની વાત. હવે રિપીટર વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું છે. તો રિપીટર વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માટે તમારે અહીં રિપીટર રેડિયો બટન છે તેની પર ક્લિક કરવું. જેવું તમે ક્લિક કરશો તમને આ પ્રમાણે મેસેજ આવશે કે તમારે આગળની ઇન્ફોર્મેશન જે ભરેલી છે તે સેવ નહીં કરી હોય તો જતી રહેશે. તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. એ ઓકે પર ક્લિક કરશો એટલે આખું રિપીટર વિદ્યાર્થીનું ફોર્મ અહીં ઓપન થઈ જશે. આ જે રિપીટરનું ફોર્મ ઓપન થયું એ અને રેગ્યુલરનું ફોર્મ લગભગ સરખું જ છે. જે આમાં ડિફરન્સ છે એ છે કે રિપીટર વિદ્યાર્થીઓને તેને પ્રીવિયસ એક્ઝામની માહિતી આપવાની રહે છે. જે અહીં પ્રીવિયસ એક્ઝામિનેશન ડિટેલ જે સેક્શન દેખાઈ રહ્યો છે તેમાં વિદ્યાર્થીએ પોતાના પ્રીવિયસ એક્ઝામની માહિતી આપવાની છે, જેમાં મંથ, યર, સીટ નંબર, શાળાનો ઇન્ડેક્સ નંબર અને સબ્જેક્ટ કોડ્સ અને તેના માર્ક્સ એ નાખવાના રહેશે. હવે કરંટ સબ્જેક્ટમાં એણે કયા કયા સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે આ વખતે રિપીટર વિદ્યાર્થીએ, તો એમાં પણ એ રીતનું જ છે. મીડિયમ સિલેક્ટ કરશો, મીડિયમ સિલેક્ટ કરશો તે પરથી અહીંયા સબ્જેક્ટ ભરાઈને આવી જશે. તમારે જે સેકન્ડરી લેંગ્વેજ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય વિદ્યાર્થીને જે આપવાનો રહેશે તે સબ્જેક્ટ સિલેક્ટ કરી વિદ્યાર્થીને જે પરીક્ષામાં એક્ઝામ આપવાની હોય તેની સામે અહીંયા ટુ અપીયર જે છે એ સબ્જેક્ટની સામે અહીંયા ચેક કરવાનું રહેશે. ધારો કે વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છે ગુજરાતી સબ્જેક્ટમાં, તો ગુજરાતી સબ્જેક્ટની સામે અહીંયા ટુ અપીયરમાં ટિક કરવું. દરેક સબ્જેક્ટ જે વિદ્યાર્થીએ આપ્યા છે તેનું સિલેક્શન ફરજિયાત છે. હવે અહીં એક સબ્જેક્ટમાં વિદ્યાર્થી એક્ઝામ આપવાની છે ગુજરાતી, જે બોર્ડ લેવલ સબ્જેક્ટ છે. તો તમને અહીંયા નીચે આ જે નીચે જે ટોટલ સબ્જેક્ટ છે તેમાં બતાવશે કે ટોટલ સબ્જેક્ટ એના 7 છે, નોન એક્ઝેમ્પ્ટેડ સબ્જેક્ટ એનો 1 છે અને એક્ઝેમ્પ્ટેડ સબ્જેક્ટ એના 6 છે. એટલે એનો મતલબ છે કે એક સબ્જેક્ટમાં એને એક્ઝામ આપવાની છે અને 6 સબ્જેક્ટમાં એ આ વખતે એક્ઝામ નથી આપવાનો. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની 10મા ધોરણની જે રિપીટરની માર્ક્સ રેગ્યુલર એક્ઝામ જે આપી હતી એની માર્કશીટ એને અહીંયા અપલોડ કરવાની રહેશે. માર્કશીટ અપલોડ કર્યા બાદ સિગ્નેચર અપલોડ કરી અને ઇન્ફોર્મેશન સેવ કરવાની, એટલે તે જ રીતે એપ્લિકેશન નંબર જનરેટ થશે અને સ્ટુડન્ટ આઈડી જનરેટ થશે. આ જ વસ્તુ આઇસોલેટેડમાં પણ છે. આઇસોલેટેડનું ફોર્મ પણ લગભગ એ જ પ્રકારનું છે. આઇસોલેટેડના ફોર્મમાં જે ડિફરન્સ આવે છે તે પણ ફક્ત આ જ જગ્યાએ છે, પ્રીવિયસ એક્ઝામિનેશન ડિટેલમાં, જે એણે લાસ્ટ વખતે આઇસોલેટેડની જે છેલ્લી એક્ઝામની જે માહિતી છે એના માટે, જેમાં 7 આઇસોલેટેડ વિદ્યાર્થી જેણે રેગ્યુલર એક્ઝામ પાસ કરી હતી તેના 7-7 સબ્જેક્ટની માહિતી અહીંયા આપવાની રહેશે. તમે અહીં સબ્જેક્ટ કોડમાં સબ્જેક્ટ નાખશો એટલે એનું સબ્જેક્ટ નેમ ઓટોમેટિક ફિલ થઈને આવી જશે. જીરો 01 ગુજરાતી માટે છે તો ગુજરાતી સબ્જેક્ટ ફિલ થઈને આવી જશે. તમારે તેના માર્ક્સ નાખી અહીંયા એડ કરવાનું રહેશે. આ રીતે તેના 7-7 સબ્જેક્ટ એડ કરવાના રહેશે. હવે આઇસોલેટેડ વિદ્યાર્થી 3 કરતાં વધુ સબ્જેક્ટમાં પરીક્ષા આપી શકતો નથી. તેથી આ જે સબ્જેક્ટ આપ્યા છે તેમાંથી આઇસોલેટેડને જે પરીક્ષામાં સબ્જેક્ટ જે વિષયમાં સબ્જેક્ટ આપવાની પરીક્ષા આપવાની હોય
તે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. એ સબ્જેક્ટ સિલેક્ટ કરી ફોટો સિગ્નેચર અપલોડ કરી બધી માહિતી વ્યવસ્થિત ભરી અને છેલ્લે સેવ કરવાનું રહેશે. અહીંયા તમને માહિતી બતાવી દેશે કે વિદ્યાર્થી કેટલા પરીક્ષામાં સબ્જેક્ટ કેટલા પરીક્ષામાં એક્ઝામ આપી રહ્યો છે અને તમે જે રીતે સેવ કરશો તે રીતે તેની ફીઝની માહિતી પણ અહીંયા દેખાઈ દેશે. હવે વાત છે ફોર્મ ભરાઈ ગયા પછી કંઈક સુધારો ઉધારો કરવો હે નહીં, તે જ પ્રમાણે અહીં સર્ચ અને એડિટ મેનુ આપવામાં આવ્યું છે. સર્ચ અને એડિટ મેનુ પર જઈ વિદ્યાર્થીની ઇન્ફોર્મેશન સર્ચ કરવાની. સર્ચ કરશો એટલે વિદ્યાર્થીની ઇન્ફોર્મેશનનું લિસ્ટ તમને નીચે આવી જશે. એ ઇન્ફોર્મેશનમાં અહીં એડિટ મેનુ છે, એડિટ પર ક્લિક કરવાનું રહેશે. સોફ્ટવેરની અંદર જ્યાં પણ સર્ચ મેનુ છે ત્યાં સર્ચના તમામ ફિલ્ડ્સ ભરવા જરૂરી નથી. જેટલી તમારી સર્ચ ક્રાઇટેરિયા તમારો જેટલો ઓછો હશે એટલું એ તમને વધુ સ્પીડથી અને જલ્દી રિપ્લાય કરશે. તમારી પાસે કોઈપણ વિદ્યાર્થીનો પર્ટિક્યુલર નંબર, ફોર એક્ઝામ્પલ એપ્લિકેશન નંબર અથવા સ્ટુડન્ટ આઈડી હોય તો ફક્ત સ્ટુડન્ટ આઈડી અને એનું એક્ઝામ યર અને સ્ટ્રીમ સિલેક્ટ કરી અને આપ એન્ટર કરશો તો આપને મળી જશે. ગઈ વખતના ઇમ્પ્લિમેન્ટેશનમાં અમે એવી નોંધ લીધી હતી કે લોકો સર્ચ કરવા માટે દરેક જેટલા ફિલ્ડ આપે છે બધા ભરીને સર્ચ કરે છે, એમાં ક્યાંય પણ એક પણ પ્રકારની માહિતી લખવામાં ભૂલ થાય તો એ ડેટા સર્ચ થતો નથી. તો જેટલા સર્ચ ક્રાઇટેરિયા ઓછા હશે એટલું ઇઝીલી એ ફિલ્ડ સર્ચ થઈને આવશે. સર્ચ અને એડિટ મેનુ પર ક્લિક કર્યા બાદ તે વિદ્યાર્થીની ઇન્ફોર્મેશન સામે જે એડિટ બટન છે તે ક્લિક કરશો તો તે વિદ્યાર્થીનું આખું ફોર્મ ખુલી જશે. એ ફોર્મમાં જ્યાં પણ સુધારો વધારો લાગતો હોય ત્યાં સુધારો વધારો કરી છેલ્લે અહીં સેવ બટન પર ક્લિક કરી દેશો એટલે તે વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન અપડેટ થઈ જશે. હવે બધા વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન કન્ફર્મ થઈ ગયા પછી પ્રિન્સિપાલે પ્રિન્સિપલ અપ્રૂવ કરવાનું રહેશે. પ્રિન્સિપલ અપ્રુવલ માટે અહીં પ્રિન્સિપલ અપ્રુવલ મેનુ આપેલું છે તેની પર ક્લિક કરવું. એ મેનુમાં આવ્યા બાદ અહીં સર્ચ બટન છે તેની પર ક્લિક કરું. જેમ હમણાં પ્રશાંત સાહેબે કીધું કે સર્ચ માટે દરેક ક્રાઇટેરિયા ભરવા જરૂરી નથી, ધારો કે તમારે ખાલી એપ્લિકેશન નંબર છે અને એક વિદ્યાર્થીની માહિતી સર્ચ કરવી છે તો અહીં એપ્લિકેશન નંબર નાખશો તો તે જ વિદ્યાર્થીની માહિતી તમને અહીંયા નીચે અહીંયા દેખાશે. હવે પ્રિન્સિપાલે અપ્રુવલ માટે એપ્લિકેશન સ્ટુડન્ટની એપ્લિકેશન વ્યૂ કરવી, વ્યૂ પર ક્લિક કરશો તે વિદ્યાર્થીનું ફોર્મ ખુલી જશે. એપ્લિકેશન વેરીફાઈ કર્યા બાદ પ્રિન્સિપાલે તે એપ્લિકેશનને અપ્રૂવ કરવાની રહેશે. તે અપ્રૂવ કરવા માટે અહીં વિદ્યાર્થીની ઇન્ફોર્મેશનની સામે અહીં અપ્રુવલ પર ક્લિક કરવું અને સબમિટ ઉપર ક્લિક કરી દેવું તો તે વિદ્યાર્થી હવે અપ્રૂવ થઈ ગયો છે. અહીં તમને મેસેજ બોક્સ દેખાશે, એની પર ઓકે કરી દેવું. હવે આ વિદ્યાર્થી અપ્રૂવ થઈ ગયો છે, આની માહિતી તમે એડિટ કરી શકશો નહીં. જો ભવિષ્યમાં એવું લાગે કે આ વિદ્યાર્થીની કોઈ માહિતી ખોટી છે અને એડિટ કરવી છે તો જે વિદ્યાર્થી અપ્રૂવ થયો છે તેને પાછું અહીંયાથી અનટિક કરવું અને અનટિક કરીને ફરીવાર સબમિટ પર ક્લિક કરી દેવું તો એ વિદ્યાર્થીની માહિતી તમે ફરીથી એડિટ કરી શકશો. આ રીતે દરેક વિદ્યાર્થીઓને અપ્રુવલ પૂરું થયા બાદ પેમેન્ટ ઓપ્શન છે, પેમેન્ટ ઓપ્શનમાં જઈ અહીંયા જે એનરોલમેન્ટ એન્ડ ફીસ રજિસ્ટ્રેશન ફીસ સેક્શન છે એમાં ક્લિક કરી વ્યૂ બટન પર ક્લિક કરવું. અહીંયા તમારા શાળાના 9મા ધોરણના રજિસ્ટર થયેલા વિદ્યાર્થીઓ અને ક્લાસીસની સંખ્યા દર્શાવવાની છે. જો આ અહીંયા તમે એન્ટ્રી કરી નહીં હોય અથવા તો 0 એન્ટ્રી કરી હશે તો તમે ચલાણ જનરેટ કરી શકશો નહીં. એટલે ચલાણ જનરેટ કરતાં પહેલાં પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી એનરોલમેન્ટ એન્ડ રજિસ્ટ્રેશન ફીની ડિટેલ્સ અહીંયા નાખી દેવી. ત્યારબાદ તમારે ચલાણ મેનુ પર ક્લિક કરવું. ચલાણ મેનુ પર જઈ વ્યૂ રિપોર્ટ અહીંયા બટન આપવામાં આવ્યું છે તે વ્યૂ રિપોર્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારું ચલાણ જનરેટ થઈ જશે. આ ચલાણમાં જેટલા પણ વિદ્યાર્થીઓને તમે અપ્રૂવ કર્યા હશે તેટલાની જ માહિતી આવશે. એક વિદ્યાર્થી અહીંયા રેગ્યુલરનો છે જે મેં અપ્રૂવ કર્યો છે,
વિદ્યાર્થી દીઠ ફી 210 રૂપિયા છે ગુણ્યા એક વિદ્યાર્થી, જે લાગતું ઓળખતું ટોટલ હશે તે આવી જશે. હવે આ રીતે આઇસોલેટેડ અને રિપીટર વિદ્યાર્થીની પણ અહીંયા ફી દર્શાવશે. પાર્ટ બી છે, જે વિદ્યાર્થી જે એનરોલ થયા છે, વિદ્યાર્થી દીઠ 15 રૂપિયા, જેટલા પણ વિદ્યાર્થીઓ એનરોલ થયા છે ગુણ્યા 15 રૂપિયા તેટલું ટોટલમાં દર્શાવશે. સ્ટુડન્ટ સ્કૂલ રજિસ્ટ્રેશન ફીઝમાં જેટલા પણ ક્લાસીસ તમે એન્ટ્રી કરી હશે, પર ક્લાસીસ જે અમાઉન્ટ છે તે પ્રમાણેની અહીં ટોટલ આવી જશે. બાકીની ડિટેલ છે જે લેટ ફી ડિટેલ છે. જો વિદ્યાર્થીની ફી તમે કોઈ લેટ ફીમાં ભરી હશે તો જેટલા વિદ્યાર્થીઓ લેટ ફીમાં આવતા હશે તેટલાની 50 રૂપિયા લેખે ફી જે સ્લેબમાં આવતા હશે તે પ્રમાણે અહીંયા આવશે. તમે ફી ભરી દેશો, ટોટલ અમાઉન્ટ 1040 છે. આ ચલણ જનરેટ થયા પછી તમારે SBI બેંકમાં જવાનું રહેશે. ત્યાં તમારે તમારું ચલણ, તમારી જે રકમ છે તે જમા કરવાની રહેશે. ત્યારબાદ તમને જે રેફરન્સ નંબર આપે એ પેમેન્ટ ઓપ્શનમાં જઈ અહીંયા ફી પેમેન્ટ ડિટેલ છે ત્યાં જઈ તમારે એડ કરવાની રહેશે. જેમાં તમે જે તારીખે પેમેન્ટ કર્યું તે ડેટ, પેમેન્ટનો મોડ કયો હતો, તમે DD દ્વારા પેમેન્ટ કર્યું છે કે કેશ દ્વારા, બેંકનું નામ, બ્રાન્ચનું નામ, પેમેન્ટ રેફરન્સ નંબર જે તમે બેંકમાંથી મળ્યો હશે તે, અને તમે જેટલી રકમ ભરી તે અહીં નાખી દેવી. આ રકમ ભર્યા બાદ તમે ફરીથી તમારું ચલણ જોશો તો તમે તેમાં તે રકમ જે તમે ભરી આવ્યા તેની ઇફેક્ટ તમને જોવા મળશે. જો તેમાં કોઈ રકમ બાકી રહેતી હશે તો તે આઉટસ્ટેન્ડિંગમાં તમારે બોલશે. આ હતી રેગ્યુલર. હા, હજી એક વાત છે કે તમારે બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અહીંયા એક ફાઇનલ અપ્રુવલ મેનુ છે. તે ફાઇનલ અપ્રુવલ મેનુ પર ક્લિક કરવાનું. તમારી બધી જ ઇન્ફોર્મેશન અહીંયા ભરાઈ ગઈ છે. અહીં ચેકબોક્સ પર ક્લિક કરી અને તેને સબમિટ કરવાનું. આ પ્રક્રિયા કરી દેશો ત્યારબાદ તમે કોઈ પણ પ્રિન્સિપલ અપ્રૂવ નહીં કરી શકો કે સ્ટુડન્ટ સર્ચ એડિટ નહીં કરી શકો. ફાઇનલ અપ્રુવલ માટે ચેકબોક્સમાં ટિક કર્યા બાદ આપ એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો, અથવા આખા સોફ્ટવેરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. આ છેલ્લા તબક્કે કરવાનું આવતું કન્ફર્મેશન છે કે જેમાં આપ માર્ક કરી અને બોર્ડને દર્શાવો છો કે આપે તમામ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. હવે એવું બની શકે કે આપે કન્ફર્મ કરી દીધા પછી આપને કોઈ પણ પ્રકારની માહિતીમાં ફેરફાર દેખાય તો આપે એ ચેકબોક્સને અનમાર્ક કરવાનું રહેશે, વિચ વિલ અનલોક યોર સિસ્ટમ. આપને દ્વારા લોક કરવામાં આવેલ તમામ માહિતીને ફરી અનલોક કરી અને તમારે એડિટ કરવાની રહેશે. આપે જો છેલ્લે આ ટિક માર્ક નહીં કર્યું હોય તો આપની પ્રક્રિયા પૂરી નથી થઈ એવું ધારી અને બોર્ડ આપને એ આપની સામે એ માટે પગલાં લેશે. હવે આ રેગ્યુલર સ્કૂલના ફોર્મ ભર્યા. ઓપન સ્કૂલ પણ આ વખતે આપણે ઇન્ક્લુડ કર્યું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે. ઓપન સ્કૂલના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ તમને ફાળવવામાં આવશે. તેનાથી તમારે લોગિન થવાનું રહેશે. ઓપન સ્કૂલ અને રેગ્યુલર સ્કૂલના ફોર્મ એ લગભગ સરખા જ છે. જે ફેરફાર છે તો હું તમને દર્શાવી દઉં. ઓપન સ્કૂલમાં ઉપર જે કેટેગરી આવે છે તે બે જ પ્રકારની કેટેગરી છે, એક રેગ્યુલર પ્રાઇવેટ અને એક રિપીટર પ્રાઇવેટ. જે ખાનગી વિદ્યાર્થીઓ છે, રેગ્યુલર ખાનગી વિદ્યાર્થીઓ અને રિપીટર ખાનગી વિદ્યાર્થીઓ. હવે જે ફોર્મ છે તે આખું ફોર્મ એક જેવું જ છે. જે નવી વસ્તુ છે તે એક આ વસ્તુ છે કે જો ઓપન સ્કૂલનો વિદ્યાર્થી કોઈ શાળામાં ભણેલો નથી તો યસ કે નો તમારે ટિક કરવાનું રહેશે, અને સ્ટાન્ડર્ડ પાસ, 7th પાસ છે કે નહીં તે ટિક કરવાનું રહેશે. હવે ઓપન સ્કૂલના વિદ્યાર્થીએ તેનું બર્થ સર્ટિફિકેટ અહીંયા દર્શાવવું ફરજિયાત છે. બર્થ સર્ટિફિકેટ અથવા તો એજ ઓફ પ્રૂફ, મતલબ એફિડેવિટ ઓફ એજ પ્રૂફ.
તે અહીં તમારે અપલોડ કરવાનું રહેશે. તેની સાઇઝ છે 20 KB થી 100 KB. જે બીજી ધ્યાનમાં રાખવાની વાત છે, જો જે LC લિવિંગ સર્ટિફિકેટ જે છે, જો વિદ્યાર્થી પાસે લિવિંગ સર્ટિફિકેટ હોય અને તે જો ડુપ્લિકેટ હોય તો એફિડેવિટ એક કરાવવું જરૂરી છે. તે અહીં છે એન્ડમાં અપલોડ કરવાનો રહેશે. બાકી બધાનો સબ્જેક્ટ ક્રાઇટેરિયા સેમ જ છે. જેમ મીડિયમ જે પ્રમાણે સિલેક્ટ કરશો તે પ્રમાણે સબ્જેક્ટ સિલેક્ટ થઈને આવી જશે. વિદ્યાર્થીને લાગતા ઓળખતા સબ્જેક્ટ સેકન્ડરી લેંગ્વેજ જે 2 છે તે તમારે સિલેક્ટ કરવાના રહેશે, અને શાળા લેવલના સબ્જેક્ટ એ અહીં સિલેક્ટ કરવાના રહેશે. ઓપન સ્કૂલના તમામ ઇન્ડેક્સ નંબરમાં, એટલે કે ઓપન સ્કૂલ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલી શાળામાં બધા જ અલાઉડ મીડિયમ, એટલે કે અવેલેબલ મીડિયમ વિથ બોર્ડ્સ દેખાશે, અને એ વિદ્યાર્થી એમાં પરીક્ષા આપી શકે છે. આ જ રીતે બીજે છે રિપીટર પ્રાઇવેટ. રિપીટર પ્રાઇવેટનું ફોર્મ પણ જે રેગ્યુલર સ્કૂલમાં જે રિપીટર વિદ્યાર્થી છે એ પ્રમાણેનું જ છે. એમાં પણ આ પ્રમાણેની ઇન્ફોર્મેશન, રિપીટર કેન્ડિડેટ માટે પણ આ પ્રમાણેની ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે કે કેન્ડિડેટ કોઈ સ્કૂલમાં હતો કે નહીં, 7th પાસ કર્યું છે કે નહીં, અને તેનું બર્થ સર્ટિફિકેટ, પ્રીવિયસ એક્ઝામની ડિટેલ, જેમ રેગ્યુલર શાળામાં જે રિપીટર વિદ્યાર્થીઓ છે તેની આપે છે તે જ રીતે પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે પણ આપવાની છે. અને છેલ્લે 10મા ધોરણની માર્કશીટ અને એફિડેવિટ, જો LC ડુપ્લિકેટ હોય તો એફિડેવિટ જોડવું જ જરૂરી છે. 10મા ધોરણની માર્કશીટ ફરજિયાત છે, અહીં એફિડેવિટ એ કમ્પલસરી નથી. રિપીટર માટે ઓપન સ્કૂલમાં પણ પેમેન્ટ ઓપ્શનમાં તમારે જઈ, ઓપન સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા કે એનરોલમેન્ટ ફી લેવામાં આવતી નથી, તેથી તેની ઇન્ફોર્મેશન અહીંયા નાખવાની જરૂરત નથી. ઓપન સ્કૂલમાં તમે જો લોગિન થયા હશો અને પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરશો તો તમને એક જ મેનુ દેખાશે, જેમાં ચલાણ ભર્યા બાદ તમારે જે વિગત નાખવાની છે તે